हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आ वीडियो में आपणे त्रिकोणमितिक फंक्शन साइन थीटा, कॉस थीटा, टेन थीटा, कॉट थीटा, कॉसेक थीटा अने सेक थीटा नी अलग अलग डिग्री में एटले के 0 डिग्री, 30 डिग्री, 45 डिग्री, 60 डिग्री अने 90 डिग्री में केटली वेल्यू थशे ते शीखीशुं। तो अहीं सौ प्रथम साइन फंक्शन अने कॉस फंक्शन 0 डिग्री, 30 डिग्री, 45 डिग्री, 60 डिग्री अने 90 डिग्री आ रीते टेबल बनाई देवानुं छे। त्यारबाद हवे आज बधा डिग्री वेल्यू ने आपणे जो रेडियन स्वरूपे लखीए तो 0 रेडियन, देन आफ्टर 30 इट मीन्स पाई बाय 6 रेडियन, पाई बाय 4 इट 45 इट मीन्स पाई बाय 4 रेडियन, 60 इट मीन्स पाई बाय 3 रेडियन अने 90 इट मीन्स पाई बाय 2 रेडियन। दरेक डिग्री नो रेडियन आपणे जाणीए छीए के 30, 30 इट मीन्स पाई बाय 6 रेडियन, 45 इट मीन्स पाई बाय 4 रेडियन, 60 इट मीन्स पाई बाय 3 रेडियन अने 90 इट मीन्स पाई बाय 2 रेडियन। हवे दरेकनी वेल्यू शोधवा माटे सौ प्रथम बधानी ऊपर नंबर्स लखी दईए, 0, 1, 2, 3 એન્ડ 4 આ રીતે નંબર લખી દીધા। હવે દરેક નંબરને 4 વડે ભાગીએ, ડિવાઈડ કરીએ। 0 બાય 4, 1 બાય 4, 2 બાય 4, 3 બાય 4 એન્ડ 4 બાય 4। હવે 0 બાય 4 એટલે એની વેલ્યુ થશે 0, 0 બાય 4 ઇટ મીન્સ વેલ્યુ 0, 1 બાય 4 નું સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ થશે 1 ના છેદમાં 2, 1 બાય 2, 4 નું વર્ગમૂળ થશે 2 એટલે 1 બાય 2। તે જ રીતે 2 ટુ ઝ 4 એટલે 1 બાય 2 બચે અને 1 બાય 2 નું સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ થશે 1 બાય રૂટ 2, 1 ના છેદમાં વર્ગમૂળમાં 2। 3 બાય 4 માં 3 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે 3 નું થશે રૂટ 3 અને 4 નું વર્ગમૂળ થશે 2, 4 બાય 4 ઇટ મીન્સ 1। આમ દરેક ટર્મમાં આપણને 0, 1 બાય 2, 1 બાય રૂટ 2, રૂટ 3 બાય 2 અને 1 મળ્યા। આ બધા તમને આપણે સાઇનમાં ફરી પહેલા લખી દઈએ। 0 માટે તો જે વેલ્યુ આવી હતી આપણી 0, ત્યારબાદ 30 ડિગ્રી એટલે કે પાઈ બાય 6 રિજન માટે થશે 1 બાય 2, સાઇન 45 ડિગ્રી એટલે કે પાઈ બાય 4 માટે થશે 1 બાય રૂટ 2, સાઇન 60 ડિગ્રી એટલે કે પાઈ બાય 3 માટે થશે રૂટ 3 બાય 2, સાઇન 90 ડિગ્રી એટલે કે પાઈ બાય 2 રિજન માટે થશે 1। હવે કોસની વેલ્યુ માટે આ બધા નંબરને ફરીથી ઉલટા ક્રમમાં એટલે કે ઊંધેથી લખવાનું છે, એટલે 1 પહેલા આવશે, તેના પછી રૂટ 3 બાય 2, 1 બાય રૂટ 2, 1 બાય 2 અને આ 0। આમ સાઇન 30 ડિગ્રી એટલે કે સાઇન પાઈ બાય 6 ની વેલ્યુ થશે 1 બાય 2, તેવી જ રીતે સાઇન 60 ડિગ્રી એટલે સાઇન પાઈ બાય 3 ની વેલ્યુ થશે રૂટ 3 બાય 2। ફરીથી સમજવા માટે તમે વિડીયોને પાછા તરફ લઈ જઈ શકો અને સમજી શકો કે આ બધી વસ્તુ કેવી રીતે લખેલી છે। હવે સાઇનનું ઇન્વર્સ એટલે વ્યસ્ત થશે કોસેક, સાઇનનું ઇન્વર્સ કોસેક એટલે કે કોસેક ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન। તો અહીં સાઇનની વેલ્યુ 0 છે એટલે કે 1 અપોન 0। હવે 1 અપોન 0 હોય તો ઇન્ફાઇનાઇટ એટલે કે અવ્યાખ્યાયિત અનંત, અને 0 અપોન 1 હોય તો થશે 0। તો કોસેક 0, કોસેક 0 ની વેલ્યુ થશે એટલે કે 1 અપોન 0, તો એ 1 અપોન 0 ઇટ મીન્સ ઇન્ફાઇનાઇટ।
ત્યાર બાદ કોસેક 1 બાય કોસેક 30 ડિગ્રી એટલે પાઈ બાય 6 રેડિયન તો આનું ઉલટું થશે 2 કોસેક 45 ડિગ્રી એટલે કે પાઈ બાય 4 રેડિયન તો 1 બાય રૂટ 2 નું ઉલટું થશે રૂટ 2 કોસેક 60 ડિગ્રી એટલે પાઈ બાય 3 રેડિયન તો રૂટ 3 બાય નું ઉલટું થશે 2 બાય રૂટ 3 કોસેક 90 ડિગ્રી એટલે કે પાઈ બાય 2 રેડિયન તો 1 નું ઉલટું થશે 1 ઇન્વર્સ નાઉ કોસેક નું ઇન્વર્સ સેક એના માટે બધા ક્રમ ઉલટા લખી દઈએ એટલે કે 1 2 બાય રૂટ 3 રૂટ 2 2 અને આ ઇન્ફાઇનાઇટ એટલે કે અવ્યાખ્યાયિત પદ 1 અપોન 0 એટલે કે અવ્યાખ્યાયિત પદ હવે આપણે જાણીએ છીએ પ્રમાણે tan થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા અપોન cos થીટા તો એના માટે અહીં tan ની વેલ્યુ એટલે કે sin અપોન cos એટલે 0 બાય 1 તો આપણે જાણીએ છીએ પ્રમાણે 0 બાય 1 એટલે 0 થશે તો 0 બાય 1 તો 0 1 બાય 2 અપોન રૂટ 3 બાય 2 એટલે કે છેદનો છેદ ઉપર જશે તો 2 2 કેન્સલ એટલે બચશે 1 બાય રૂટ 3 1 બાય રૂટ 2 1 બાય રૂટ 2 બંને કટ થશે એટલે આન્સર આવશે 1 રૂટ 3 બાય 2 અપોન 1 બાય 2 છેદ છેદ કેન્સલ થશે એટલે 2 અને 2 કટ થશે તો બચશે રૂટ 3 અને 1 અપોન 0 સાઇન અપોન કોસ 1 અપોન 0 એટલે અવ્યાખ્યાયિત પદ એટલે કે ઇન્ફાઇનાઇટ અવ્યાખ્યાયિત પદ હવે tan નું ઉલટું થશે cot તો હવે દરેક વસ્તુ ઉલટા ક્રમમાં લખીએ તો ફરીથી ઇન્ફાઇનાઇટ રૂટ 3 1 1 બાય રૂટ 3 અને 0 આમ એક્ઝામ્પલમાં પૂછાતા દરેક ફંક્શનની કેટલી ડિગ્રી માટે અથવા તો કેટલા રેડિયન માટે કેટલી વેલ્યુ થશે તે તમે આ કોષ્ટક પરથી લખી શકો છો એટલે કે એક્ઝામ આપતા પહેલાં તમે લાસ્ટ પેજ પર સૌપ્રથમ આ ટેબલ બનાવી દો અને આની અંદરથી જોઈને વેલ્યુ તમે તમારા એક્ઝામ્પલમાં પુટ કરી શકો અને કેલ્ક્યુલેટ કરી શકો છો ફરીથી સમજવામાં તમે તે તમે વિડીયોને બેક જઈને ફરીથી સમજી શકો છો હવે સાઇન થીટા કોસ થીટા ટેન થીટા કોટ થીટા સેક થીટા કોસેક થીટા નું દરેક ક્વોડ્રન્ટમાં એટલે કે ફોર ક્વોડ્રન્ટમાં દરેક અલગ અલગ ક્વોડ્રન્ટમાં સાઇન કઈ થશે તો તે સમજીએ તેના માટે જે રૂલ્સ છે ઓલ એસ ટી સી ઓલ ઇટ મીન્સ અહીં બધા જ ફંક્શન એટલે કે સાઇન કોસ ટેન કોટ સેક કોસેક આ બધા જ ફંક્શન આટલે પોઝિટિવ થશે ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર માત્ર સાઇન અને કોસેક ફંક્શન પોઝિટિવ થશે એના સિવાય બધા ફંક્શન નેગેટિવ થશે ત્યારબાદ થર્ડ ક્વોડ્રન્ટની અંદર ટેન અને કોટ ફંક્શન પ્લસ થશે એના સિવાયના બધા ફંક્શન નેગેટિવ થશે અને ફોર્થ ક્વોડ્રન્ટની અંદર કોસ અને સેક ફંક્શન પ્લસ થશે બાકીના બધા જ ફંક્શન ફોર્થ ક્વોડ્રન્ટની અંદર નેગેટિવ થશે હવે આપણે સમજીએ કે પ્લસ થીટા એટલે કે પાઈ પ્લસ થીટા પાઈ માઇનસ થીટા વખતે આપેલ ફંક્શન કયા ક્વોડ્રન્ટમાં હશે અને એ ક્વોડ્રન્ટમાં એ ફંક્શનની શું સાઇન હશે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો એ તમે આ વિડીયોમાં સમજશો તો સૌ પ્રથમ અહીં 0 ડિગ્રીથી સ્ટાર્ટ કરીએ અહીં 0 ડિગ્રી હવે એક ક્વોડ્રન્ટ ફરીએ એટલે 90 ડિગ્રી સેકન્ડ ક્વોડ્રન્ટ ફરીએ એટલે 180 ડિગ્રી અને થર્ડ ક્વોડ્રન્ટની અંદર 270 ડિગ્રી અને ત્યારબાદ ફરીથી 360 ડિગ્રી એટલે જો રેડિયનમાં વાત કરીએ તો 0 પાઈ બાય 2 અહીં
प्लस पाई बाय टू એટલે पाई बाय टू रेडियन ત્યાર બાદ ફરીથી પ્લસ पाई बाय टू એડ થશે એટલે કે અહીં पाई बाय टू છે તો ફરીથી पाई बाय टू એડ થશે તો 2 पाई बाय टू 2 2 કેન્સલ એટલે पाई रेडियन ત્યાર બાદ ફરીથી पाई એડ થશે पाई માં पाई बाय टू એડ થશે તો 2 पाई प्लस पाई बाय टू इट मीन्स 3 पाई बाय टू તો અહીં 3 पाई बाय टू રેડિયન અને ફરીથી 3 पाई बाय टू માં पाई बाय टू રેડિયન એડ થશે એટલે થશે 2 पाई આમ જો ફરીથી આપણે રોટેટ થઈએ તો 2 पाई ની અંદર ફરીથી અહીંથી અહીં જશે એટલે કે બીજા पाई बाय टू રેડિયન એડ થશે તો 2 2 = 4 4 पाई प्लस पाई 5 पाई बाय 2 એટલે આગળ અહીં ફરીથી 5 पाई बाय 2 रेडियन एड થાય डिग्री માં નહીં પર રેડિયન માં ત્યાર બાદ અહીં पाई છે તો 3 पाई 3 पाई बाय 2 છે તો 3 पाई बाय 2 એટલે કે 3 पाई માં ફરીથી આપણે पाई बाय 2 રેડિયન એડ કરીશું તો 7 पाई बाय 2 રેડિયન 7 पाई बाय 2 માં ફરીથી पाई बाय 2 રેડિયન એડ કરીશું તો 4 पाई 4 पाई માં ફરીથી पाई बाय 2 રેડિયન એડ કરીશું તો 9 पाई बाय 2 9 पाई बाय 2 માં पाई बाय 2 રેડિયન એડ કરીશું તો આવશે 5 पाई આમ તમે આગળ જઈ શકો पाई बाय 2 પ્લસ એડ કરીને હવે આપણે એ સમજીએ કે દરેક કોડનમાં અલગ અલગ ફંક્શનની સાઈન અને વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તો સૌપ્રથમ એક ઉદાહરણ લઈએ sin pi plus theta અને sin pi minus theta હવે અહીં pi અહીં છે તો plus theta it means positive angle તો counter clockwise એટલે કે anti clockwise direction ગદ્યના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે પાઈ પ્લસ થીટા તો એ આવશે ફોર્થ ક્વોડ્રન્ટમાં પાઈ પ્લસ થીટા ઇટ મીન્સ ફોર્થ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટની અંદર ટેન અને કોટ સિવાય બધા જ ફંક્શન નેગેટિવ તો સાઈન એટલે આ ફંક્શન જોવાનું આ ફંક્શન તો અહીં ફોર્થ ક્વોડ્રન્ટની અંદર સાઈન નેગેટિવ હશે એટલે આનું આવશે માઇનસ સાઈન થીટા હવે sin pi minus theta એટલે કે pi minus theta તો minus એટલે નેગેટિવ એંગલ તો clockwise direction ગદ્યના કાંટાની દિશામાં તો આ તરફ આવશે એટલે pi minus theta એટલે second quadrant that is first quadrant that is third quadrant that is fourth quadrant તો pi minus theta it means second quadrant અને second quadrant ની અંદર sin અને cos એ બંને પોઝિટિવ હશે એટલે sin pi minus theta is equal to sin theta તે જ રીતે cos pi plus theta નું અને cos pi minus theta નું જોઈએ તો cos pi plus theta it means third quadrant અને third quadrant માં tan અને cos છે બધું નેગેટિવ તો અહીં આવશે minus cos theta તેવી જ રીતે cos pi minus theta એટલે કે નેગેટિવ એંગલ તો pi minus theta એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ હવે સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર sin અને cos x સિવાય બધું નેગેટિવ તો cos pi minus theta ઇટ મીન્સ minus cos theta આમ હોરિઝોન્ટલ લાઈન એટલે કે 0 2 pi 4 pi pi 3 pi 5 pi આ લાઈન માં જ્યારે આવે પ્લસ theta અથવા તો minus theta તો આપેલ ફંક્શન નું કન્વર્ઝન પોતે જ ફંક્શન થશે એટલે કે જેમ કે જોયું આપણે sin pi + theta તો pi ઇટ મીન્સ આ ક્વોડ્રન્ટ પછી હોરિઝોન્ટલ લાઈન આઈડિયા તો sin નું sin જ થશે એઝ એન એક્ઝામ્પલ હજુ બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ જેમ કે અહીં છે tan 2 pi 2 pi + theta અને tan 2 pi - theta હવે 2 pi એટલે એવું ફંક્શન pi plus plus એટલે કાઉન્ટર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે આ ક્વોડ્રન્ટ અને ઓલ આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવી ગયું આ ક્વોડ્રન્ટ ની અંદર બધા ફંક્શન
पॉजिटिव થશે એટલે કે tan 2 pi plus theta તો tan નું tan જ રહેશે એટલે કે tan theta હવે tan 2 pi minus theta એટલે કે ગધ્યના કાતાની દિશામાં ફોર્થ ક્વોડ્રન્ટ એની અંદર cos અને sec સિવાયના બધા ફંક્શન નેગેટિવ તો અહીં આપણો ફંક્શન tan છે તો કન્વર્ઝન જ્યારે હોરિઝોન્ટલ લાઈન પરનું હોય તો tan નું tan જ રહેશે એટલે કે જે ફંક્શન હોય તે જ પણ 2 pi minus theta એટલે ફોર્થ ક્વોડ્રન્ટ તો એ નેગેટિવ થશે બીજો કે એક્ઝામ્પલ જોઈ લે જેમ કે 5 pi આવ્યું અને કોઈ ફંક્શન છે ધારો કે cot cot 5 pi minus theta તો આપણે 5 pi એટલે આ ફંક્શન minus theta ઇટ મીન્સ ગધ્યાના કાતાની pi minus theta દિશામાં એટલે કે આ સેકન્ડ ક્વોડ્રન્ટ અને cot નું cot જ રહેશે અને આ ક્વોડ્રન્ટ ની અંદર sin અને cos એ બધા ફંક્શન નેગેટિવ એટલે 5 pi minus theta એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ માં આવશે minus cot theta હવે વર્ટિકલ લાઈન એટલે કે ઊભી લાઈન જે છે તેમાં તમે pi by 2 અને 3 pi by 2 આપેલા છે તો એના માટે સમજીએ તો જ્યારે ધારો કે એક્ઝામ્પલ લઈએ sin pi by 2 plus theta ઊભી લાઈન પર આવેલું છે pi by 2 એટલે ઊભી લાઈન પર આ રીતે તો pi by 2 આટલું વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે ઊભી લાઈન હશે તો ત્યારે કન્વર્ઝન જે થાય તે આ પ્રમાણે થશે sin નું cos અને cos નું sin tan નું cot અને cot નું tan થશે cosec નું sec અને sec નું cosec આ કન્વર્ઝન થશે જ્યારે ઊભી લાઈન પર આવશે ત્યારે એક્ઝામ્પલ માં વધારે સમજ પડશે તો અહીં sin pi by 2 plus theta છે plus theta એટલે પોઝિટિવ એંગલ કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે ગધ્યના કાતાની વિરુદ્ધ દિશામાં એટલે pi by 2 plus theta એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટ તો આ ફંક્શન જોવાનું તો સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર sin આવેલું છે એટલે આન્સર જે એનું ઇન્ડિકેશન છે તે પોઝિટિવ જ આવશે પણ sin નું શું થઈ જશે cos એટલે અહીંયા આવશે cos theta ધારો કે sin pi by 2 minus theta એટલે pi by 2 minus theta એટલે નેગેટિવ એંગલ અને ગધ્યના કાતાની દિશામાં એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવશે અને આ ફંક્શન અહીં આ ક્વોડ્રન્ટમાં બધા ફંક્શન પોઝિટિવ છે પણ pi by 2 છે એટલે sin નું કન્વર્ઝન થશે cos અને આન્સર આવશે પોઝિટિવ cos theta પણ ધારો કે cos pi by 2 plus theta છે તો cos pi by 2 plus theta ઇટ મીન્સ pi by 2 plus theta પોઝિટિવ એંગલ અને plus theta એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ તો સેકન્ડ ક્વોડ્રન્ટ માં sin અને cosec એ બધું નેગેટિવ અહીંયા આવેલું છે cos ને સેકન્ડ ક્વોડ્રન્ટ માં cos આવશે નેગેટિવ પણ cos નું જે ઇન્ડિકેશન થાય તે થશે sin થીટા એટલે કે જ્યારે વર્ટિકલ લાઈન જે pi by 2 3 pi by 2 pi by pi 2 7 pi by 2 plus theta minus theta આપેલું હોય તો આ પ્રકારનું કન્વર્ઝન થશે જેમ કે tan 3 pi by 2 plus theta અથવા tan 3 pi by 2 minus theta તો tan 3 pi by 2 plus theta tan નું કન્વર્ઝન તો થઈ જ જશે કારણ કે 3 pi by 2 આપેલું છે એટલે tan નું કન્વર્ઝન થશે cot 3 pi by 2 plus theta એટલે કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે ફોર્થ ક્વોડ્રન્ટ તો એની અંદર cos અને sec એ બધું નેગેટિવ તો tan આવશે નેગેટિવ અને tan નું થશે cot theta minus cot theta તે જ રીતે 3 pi by 2 minus theta માઇનસ થીટા એટલે નેગેટિવ એંગલ અને થર્ડ ક્વોડ્રન્ટ ને થર્ડ ક્વોડ્રન્ટ ની અંદર tan અને cot સિવાય બધી જ વેલ્યુ બધા ફંક્શન ની ઇન્ડિકેશન નેગેટિવ આવશે તો tan નું કન્વર્ઝન થશે cot
cot theta. આમ હવે એના બેઝિસ પર કેટલાક એક્ઝામ્પલ જોઈએ. તો અહીં એક્ઝામ્પલ છે ઈ વેલ્યુ cos x pi by 3 ઇન્ટુ tan pi by 3 ઇન્ટુ cot pi by 6 અપોન sec square pi by 4 ઇન્ટુ cos pi by 6. હવે આપણે જે ટેબલ બનાવેલું તેના આધારે કોસેક પાઈ બાય 3 એટલે કે કોસેક ફંક્શન અને પાઈ બાય 3 એટલે 60 ડિગ્રી, તો કોસેક પાઈ બાય 3 ઇટ મીન્સ 2 બાય રૂટ 3. એટલે અહીં આપણે કોસેક પાઈ બાય 3 માટે જે આપણે વેલ્યુ જોઈ 2 બાય રૂટ 3, તો અહીં આવશે 2 બાય રૂટ 3 ઇન્ટુ ટેન પાઈ બાય 3. પાઈ બાય 3 ઇટ મીન્સ 60 ડિગ્રી, તો ટેન પાઈ બાય 3, તો એ વેલ્યુ છે √3, તો ઇન્ટુ √3 ઇન્ટુ કોટ પાઈ બાય 6, તો કોટ પાઈ બાય 6 એટલે 30 ડિગ્રી, તો એ વેલ્યુ છે √3. તો અહીં લખીશું આપણે √3 અપોન સેક સ્ક્વેર પાઈ બાય 4. સેક સ્ક્વેર પાઈ બાય 4, તો સેક પાઈ બાય 4 ની વેલ્યુ થશે સેક પાઈ બાય 4 એટલે 45 ડિગ્રી, તો √2 પર સ્ક્વેર છે એટલે √2 હોલ સ્ક્વેર ઇન્ટુ કોસ પાઈ બાય 6, તો કોસ પાઈ બાય 6 એટલે 30 ડિગ્રી, તો એ થશે √3/2. √3/2 હવે √3 કેન્સલ થશે, તો બચશે અહીં 2 મલ્ટીપ્લાય બાય √3 અપોન √2 નો સ્ક્વેર થશે 2 મલ્ટીપ્લાય બાય √3 ડિવાઈડ બાય 2. 2 કેન્સલ, √3 કેન્સલ, તેનો આન્સર આવશે 2. વેલ્યુ થશે 2. એટલે કે આ પ્રકારના એક્ઝામમાં પૂછાય છે, જેમાં તમે ટેબલનો યુઝ કરીને દરેક વેલ્યુ મૂકીને તમે એક્ઝામ્પલ ગણી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ 3 sin² π/3 -3/4 tan² π/6. હવે sin π/3, તો ટેબલ પ્રમાણે sin π/3 એટલે 60 ડિગ્રી, તો એ થશે √3/2. sin π/3 60 ડિગ્રી, √3/2 એટલે કે 3 √3/2 હોલ સ્ક્વેર. sin π/3 ની વેલ્યુ 60 ડિગ્રી, -3/4 tan π/6, tan π/6 એટલે કે 30 ડિગ્રી, 1/√3, 1/√3 હોલ સ્ક્વેર. હવે 3 √3 નો સ્ક્વેર થશે 3 અને 2 નો સ્ક્વેર થશે 4, -3/4 મલ્ટીપ્લાય બાય 1 નો સ્ક્વેર થશે 1 અને √3 નો સ્ક્વેર થશે 3. 3 કેન્સલ, તો 3 3 9/4 -1/4, એલસીએમ થશે 4 એન્ડ 9 - 1. 9 - 1 ઇટ મીન્સ 8/4. હવે 8/4 મતલબ 4 2 8, એટલે આવશે આન્સર 2. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, પ્રૂવ sin π + θ અપોન sin 2π - θ પ્લસ tan π/2 + θ અપોન cot π - θ પ્લસ cos 2π + θ અપોન sin π/2 + θ ઇઝ ઇક્વલ ટુ 3. તો સૌ પ્રથમ આના માટે આપણે ક્વાડ્રન્ટ વાળું જે સમજીએ તેના માટે લખી દઈએ, આ 0 ડિગ્રી, 0 રેડિયન, π/2 રેડિયન, π રેડિયન, 3 π/2 રેડિયન, 3 π/2 રેડિયન અને આ થશે 2π રેડિયન. હવે સૌ પ્રથમ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ જે આપણી આપેલી છે તે લખી દઈએ, તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ sin π + θ અપોન sin 2π - θ પ્લસ ટેન π
pi by 2 plus theta upon cot pi minus theta plus cos 2 pi plus theta upon sin pi by 2 plus theta. તો અહીં સૌ પ્રથમ સાઇન પાઇ પ્લસ થીટા, પાઇ હોરિઝોન્ટલમાં એટલે કન્વર્ઝન સાઇન નું સાઇન જ થશે, પાઇ પ્લસ થીટા કાઉન્ટર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે કે થર્ડ ક્વોડ્રન્ટમાં આવશે અને ઓલેસ્ટિસિટીના રૂલ પ્રમાણે ઓલ એસ ટી અને સી, ઓલ એટલે બધા જ ફંક્શન, એસ એટલે સાઇન, ટી એટલે ટેન અને સી એટલે કોસ. તો પાઇ પ્લસ થીટા ઇટ મીન્સ અહીં ટેન સિવાય બધા જ ફંક્શન નેગેટિવ, ટેન અને કોસ સિવાય બધા જ ફંક્શન નેગેટિવ રહેશે. તો અહીં સાઇન માઇનસ સાઇન થીટા થશે અપોન સાઇન ટુ પાઇ માઇનસ થીટા. ટુ પાઇ માઇનસ થીટા ઇટ મીન્સ ટુ પાઇ માઇનસ થીટા એટલે કે ક્લોકવાઇઝ ડિરેક્શન, ઘડિયાળના કાંટાની દિશામાં. તો અહીં ફોર્થ ક્વોડ્રન્ટ આવશે, તો ફોર્થ ક્વોડ્રન્ટની અંદર કોસ અને સેક્સ સિવાય બધા નેગેટિવ, તો ફોર્થ ક્વોડ્રન્ટની અંદર સાઇન માઇનસ સાઇન થશે, માઇનસ સાઇન થીટા, અને કન્વર્ઝન સાઇનનું સાઇન જ રહેશે. પ્લસ ટેન પાઇ બાય ટુ પ્લસ થીટા, હવે આ વર્ટિકલ લાઇન આવી એટલે કન્વર્ઝન ટેનનું કોટમાં થશે. ટેન પાઇ બાય ટુ પ્લસ થીટા, પ્લસ ઇટ મીન્સ અહીં આવશે સેકન્ડ ક્વોડ્રન્ટ પાઇ બાય ટુ, નહીં સાઇન અને કોસેક સિવાય બધા જ ફંક્શન નેગેટિવ, એટલે ટેન પણ નેગેટિવ થશે, એટલે થશે માઇનસ ટેન, અને ટેનનું કન્વર્ઝન થશે, ટેનનું કન્વર્ઝન થશે કોટ, એટલે અહીં આપણે માઇનસ કોટ થીટા અપોન કોટ પાઇ માઇનસ થીટા, પાઇ એટલે હોરિઝોન્ટલ લાઇન, તો પાઇ માઇનસ થીટા, પાઇ માઇનસ થીટા એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટ, અને અહીં પર સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોટનું કોટ જ રહેશે, બીકોઝ હોરિઝોન્ટલ લાઇન છે પાઇ વાળી લાઇન, તો કોટ, અને અહીંયા નેગેટિવ એટલે કે માઇનસ કોટ થીટા. પ્લસ કોસ ટુ પાઇ પ્લસ થીટા, ટુ પાઇ પ્લસ થીટા ઇટ મીન્સ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, અને ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર બધા જ ફંક્શન પોઝિટિવ, અને ટુ પાઇ કોસનું કોસ જ રહેશે, બીકોઝ હોરિઝોન્ટલ લાઇન છે ટુ પાઇ વાળી, એટલે અહીંયા કોસનું કોસ થીટા અપોન સાઇન પાઇ બાય ટુ પ્લસ થીટા, સાઇન પાઇ બાય ટુ પ્લસ થીટા, પાઇ બાય ટુ પ્લસ થીટા ઇટ મીન્સ પ્લસ થીટા, સાઇન પાઇ બાય ટુ પ્લસ થીટા, અને પાઇ બાય ટુનું પ્લસ થીટા ઇટ મીન્સ સેકન્ડ ક્વોડ્રન્ટ, અને સાઇનનું કન્વર્ઝન થશે કોસ થીટા, અને અહીં સાઇન સેકન્ડ ક્વોડ્રન્ટમાં પોઝિટિવ છે એટલે આન્સર હશે પોઝિટિવ. માઇનસ માઇનસ બંને ઉપર નીચે કટ થશે, એટલે સાઇન થીટા અપોન સાઇન થીટા કટ, એટલે વન પ્લસ માઇનસ માઇનસ કટ, કોસ થીટા અપોન કોસ થીટા વન, કોસ થીટા કોસ થીટા કટ, એટલે વન, વન પ્લસ વન પ્લસ વન, આન્સર ઇઝ થ્રી રાઇટ હેન્ડ સાઇડ, ઇટ મીન્સ લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ ઇઝ પ્રૂવ. નેક્સ્ટ એક્ઝામ્પલ, સિમ્પ્લિફાય સાઇન પાઇ બાય ટુ માઇનસ થીટા અપન કોસ પાઇ માઇનસ થીટા પ્લસ ટેન પાઇ બાય ટુ પ્લસ થીટા અપન કોસ પાઇ પ્લસ થીટા પ્લસ કોસેક પાઇ બાય ટુ પ્લસ થીટા સેક પાઇ પ્લસ થીટા. તો અહીં સાઇન પાઇ બાય ટુ માઇનસ થીટા, પાઇ બાય ટુ ઇટ મીન્સ વર્ટિકલ લાઇન, અને માઇનસ થીટા તો ક્લોકવાઇઝ ડાયરેક્શન, એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર બધા જ ફંક્શન પોઝિટિવ આવશે ઇન્ડિકેશન, અને પાઇ બાય ટુ છે એટલે સાઇનનું કન્વર્ઝન થશે કોસ થીટા અપોન કોસ પાઇ માઇનસ થીટા. તો પાઇ માઇનસ થીટા ઇટ મીન્સ ક્લોકવાઇઝ ડાયરેક્શન, ગધિયાના કાંટાની દિશામાં, એટલે પાઇ માઇનસ થીટા, ને સાઇન અહીં કોસ છે તો અહીંયા આગળ કોસનું અહીં સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન અને કોસેક જ પોઝિટિવ થશે, કોસનું થશે નેગેટિવ, એટલે માઇનસ કોસ થીટા. પાઇ છે વર્ટિકલ હોરિઝોન્ટલ લાઇન, એટલે કોસનું કન્વર્ઝન થશે કોસ. પ્લસ ટેન પાઇ બાય ટુ પ્લસ થીટા, પાઇ બાય ટુ પ્લસ થીટા એટલે પાઇ બાય ટુ પ્લસ, પાઇ બાય ટુમાં અમુક એંગલ ઉમેરીએ એટલે પ્લસ થીટા, સેકન્ડ ક્વોડ્રન્ટ કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનને લીધે, અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન અને કોસેક સિવાય બધું નેગેટિવ, અહીં ટેન અને ટેનનું કન્વર્ઝન થશે કોટ પણ નેગેટિવ થશે, એટલે માઇનસ કોટ થીટા અપોન કોટ પાઇ પ્લસ થીટા, પાઇ
प्लस थीटा इट मीन्स थर्ड क्वाड्रेंट અને થર્ડ ક્વોડ્રન્ટમાં ટેન અને કોટ સિવાય બધું જ નેગેટિવ. અહીં કોટ પાઈ પ્લસ થીટા અને કન્વર્ઝન કોટનું કોટ જ રહેશે, પણ અહીં પોઝિટિવ બીકોઝ કોટ ઇઝ ઇન થર્ડ ક્વોડ્રન્ટ. ધેન આફ્ટર પ્લસ કોસેક પાઈ બાય ટુ પ્લસ થીટા, પાઈ બાય ટુ પ્લસ થીટા ઇટ મીન્સ પ્લસ થીટા એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ, અને સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર કોસેકનું સેક થશે એટલે કે સેક, પણ એ સાઇન અને કોસેક એટલે કોસેક આવેલું છે એટલે પોઝિટિવ થશે અને કોસેકનું કન્વર્ઝન સેક પોઝિટિવ બીકોઝ કોસેક અને સાઇન સેકન્ડ ક્વોડ્રન્ટમાં પોઝિટિવ છે અને કોસેકનું કન્વર્ઝન થશે સેક એટલે સેક થીટા અપોન સેક પાઈ પ્લસ થીટા. પાઈ પ્લસ થીટા ઇટ મીન્સ થર્ડ ક્વોડ્રન્ટ, અને થર્ડ ક્વોડ્રન્ટમાં ટેન અને કોસેક બધું નેગેટિવ, હોરિઝોન્ટલ લાઇન પાઈ છે એટલે સેકનું કન્વર્ઝન થશે સેક અને તે થશે નેગેટિવ એટલે સેક થીટા. તો અહીં કટ થશે એટલે માઇનસ વન, કટ થશે માઇનસ વન, અહીંયા પણ માઇનસ વન એટલે આન્સર આવશે માઇનસ થ્રી. ઇફ યુ હેવ એની ડાઉટ્સ રિગાર્ડિંગ ધીસ એક્ઝામ્પલ ધેન યુ કેન કમેન્ટ મી ઓર યુ કેન કોન્ટેક્ટ માય વોટ્સઅપ નંબર 8866 8650 96. And please subscribe my channel and do not forget to press bell icon for more notification. Thank you.